वेलकम इन गुड फूड विथ मिसेस हीना गौतम। आज ब्रेकफास्ट एक सरस मजानी रेसिपी बनावीशू। तमने इडली में रेग्युलर इडली साइज गमे कि मिनी गमे? मने तो मिनी गमे छे। सो हूँ मिनी इडली ना मोल्ड में एक सरस मजानू ढोकळानू कि इडलीनू ए कॉम्बिनेशननू वर्जन बनावीश। एना माटे पहला एक ग्रीन चटनी बनावानी छे अने ग्रीन चटनी नी अंदर कोथमीर फुदीनानी साथे साथे एक सरस मजानू बहुज न्यूट्रिशियस एवं इन्ग्रेडियंट लेवाना छे। ग्रीन पीस लीला वटाणा विच इज फूल ऑफ न्यूट्रिशन, विटामिन्स से, मिनरल्स से, फाइबर्स से, बधुज छे एनी अंदर। सो अने टेस्ट तो छे ज। सो ए ग्रीन पेस्ट बनावी अने पछी एने बेटर में नाखी अने ए जे बेटर बनशे सूजी अने बेसन माथे। ए बैटर माथी मिनी इडली ना फॉर्म में ढोकळा को के इडली को ए बनावीशुं आपणे, तो सरस मजानो ग्रीन कलर पण आवशे, टेस्ट पण आवशे अने तमने जो ओछू तेल ओछू घी एटले के नॉन फ्राइड स्टीम ब्रेकफास्ट गमता होय तो आ रेसिपी चोक्कस गमशे। तो शुरू करिए रेसिपी। पहला ग्रीन पेस्ट बनावी। हाँ, तो ग्रीन पेस्ट माटे ग्रीन पीस लीला वटाणा लईशु, त्यार पछी ग्रीन हर्ब्स एनी अंदर कोथमीर लईशु। वटाणा साथे जाए एवं बहुत सरस फ्लेवरफुल हर्ब एटले के मिंट फुदीनो लईशु, लीला मरचा स्वाद अने कलर बन्ने माटे आदू एक चमची जेटलू, थोड़ू पाणी उमेरीए, ब्लेंड करी लईए। हवे एक बोलमां पेस्ट काढ़ी लईए। त्यार पछी बैटर माटेना इंग्रेडियंट एटले सूजी लईशुं, हाफ कप जेटली सूजी अने हाफ कप जेटलू बेसन लईशुं। हवे एमां 2 टेबलस्पून जेटलू दही उमेरीशुं, जरूर प्रमाणे थोड़ू थोड़ू पाणी लई अने बैटर करीशुं। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ફરી એક વખત મિક્સ કરી દઈએ। સૂજી છે સો પાણી એબ્સોર્બ કરશે, એને 5-1 મિનિટ માટે સાઈડમાં મૂકીએ અને ત્યાં સુધી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીએ। ઇડલીના મોલ્ડને ગ્રીઝિંગ કરી લઈએ। મિની ઇડલી મોલ્ડ ના હોય તો તમે રેગ્યુલર જે ઇડલી મોલ્ડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો, ઇટ્સ ઓકે। હવે મોલ્ડને એકવાર સાઈડ કરી અને જે બેટર બનાવ્યું છે આપણે એ બેટર લઈશું। બેટરની અંદર સોડા થોડોક 1/4 ટીસ્પૂન જેટલો સોડા લઈશું, એની ઉપર થોડુંક પાણી એડ કરીએ અને એને મિક્સ કરી દઈએ। બેટરને મોલ્ડમાં પોર કરીએ, જે ગ્રીસ કરેલા મોલ્ડ છે એમાં બેટરને પોર કરીશું। મોલ્ડને સ્ટેન્ડમાં મૂકી દઈએ। હવે સ્ટેન્ડને સ્ટીમરમાં મૂકીશું।
7-8 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ઇડલી કે ઇડલી ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. સ્ટેન્ડને આપણે બહાર કાઢી લઈએ. થોડું રૂમ ટેમ્પરેચર ઠંડી થઈ જાય ઇડલી એટલે એને અનમોલ્ડ કરી લઈએ. જસ્ટ અનમોલ્ડ કરવા માટે ઇટ્સ વેરી ઇઝી. સી, એને તમે થમથી જ આમ પ્રેસ કરશો ને એટલે નીકળી જશે ઇડલી, છે ને? ક્યારેક લાગે તો નાઇફથી કે સ્પૂનથી થોડુંક એને પ્રેસ કરી લેવાનું, પણ જો ઠંડી થઈ ગઈ હશે પ્રોપર તો હાથથી પણ આ રીતે સ્લાઇડ ડાઉન થઈ જશે. હવે વઘાર કરીએ. વઘાર વગર પણ ખાઈ શકો તમે, હા, એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો, પણ સારું લાગે દેખાવમાં. તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ. રાઈ ગરમ થાય ને એ જોવાની બહુ જ મજા આવે, પણ એટલા નજીકથી નહીં જોવાનું કે ક્યારેક રાઈનો દાણો ઉડીને આંખમાં પણ આવી જાય. રાઈ ગરમ થાય એટલે એની અંદર તલ એડ કરીશું. ચપટી હિંગ ઉમેરીશું અને હવે આ વઘારને ઇડલી ઉપર પોર કરીશું અને સાથે સાથે થોડી કોથમીર, શ્રીફળ. મારા માટે તો આ પ્લેટ પણ ઓકે જ છે, પણ સ્ટીલ સર્વ કરીએ. જોયું, ગ્રીન પીઝ મીંટી એવી સૂજી અને બેસનની મીની ઇડલી, જેનો સિમ્પલ વઘાર કર્યો છે રાયતલવાળો, અને સાથે મેં સર્વ કર્યું છે ગળ્યું દહીં. યસ, સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ હોય ને એની સાથે જેમ કોકોનટ ચટણી, ટોમેટો ચટણી, પીનટ ચટણી, એ જ રીતે ગળ્યું દહીં જેની અંદર સહેજ મીઠું અને ખાંડ બંને હોય ઉપર તમે વઘાર કરી શકો છો, એની સાથે આ ઇડલી સર્વ કરજો. બહુ જ સરસ લાગશે. સો ચોક્કસ બનાવજો અને અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં કે કેવી લાગી રેસીપી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ લર્ન મોર એન્ડ મોર રેસીપી વિથ અસ. થેન્ક યુ.